ઓકે, તો આપણે આ આવી ગયું. મ્યુટ છે, મ્યુટ છે તમારો દીપકાજી. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રી સચિદાનંદ, આપણે જે હમણાં આખા દિવસના પુરુષાર્થની ગોઠવણી રાખી છે એ માટે આપણે વ્યક્તિગત બધા મુદ્દાઓ લીધા અને એને આપણે જોઈ જોઈને એ સંબંધે આપણી જે ભૂલો થયા કરતી હતી એને આખા દિવસના પુરુષાર્થમાં લીધું હતું. હવે આપણે જે લઈએ છીએ કે જેમ હું મિનેશાનંદજીને જોઉં એ આખો દિવસ જે કરતા હોય એવી રીતે હું બાજુમાં બેસીને જોયા કરતો હોઉં, એટલે દાદાના શબ્દોમાં એમ કહીશ કે આ એમ પટેલ એમ અમને હરતા ફરતા દેખાય. એટલે આ નામ ધરી આપણને હરતા ફરતા દેખાય, એટલે કે પછી આપણે પોતાને જોઈએ તેમાં બધા લોકોનું પણ આખું એવી જ રીતે આપણને દેખાય, બધા હરતા ફરતા દેખાય. અને એમાં ત્રણ મુખ્ય ક્રિયા આહાર વિહાર અને નિહાર, આહાર વિહાર અને નિહાર, એટલે એ છૂટા રહીને જોવામાં આપણને પછી, એટલે કે એને એમ કહેવાય છે કે છેલ્લું પરિણામ સામાન્ય ભાવ છે. અંદરથી તો વિતરાકના છે, બહારથી પ્રેમ સ્વરૂપ, અને એ પ્રેમ સ્વરૂપ હોવા છતાં સામાન્ય ભાવ. એ સામાન્ય ભાવ ધીમે ધીમે આપણને કેળવાતો જાય કે આપણે નામ ધારીને છૂટાડીને જોઈએ, એટલે હર્યા ફર્યા અહીંયા ગયા ત્યાં ગયા વિગત કશી નહીં. એટલે આ રીતના પુરુષાર્થમાં આપણને ક્રિયાવાળો ભાગ અને ક્રિયા વગરનો ભાગ, જે જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય ઘન સ્વરૂપ છે, જે ચેતન જ છે અને બીજું કશું જ નથી, બસ ચેતન, ફક્ત ચેતન, એ આખી એક દ્રષ્ટિ આપણી ખુલ્લી થતી જાય છે. જે વિજ્ઞાન સ્વરૂપ બનાવ્યા છે પણ આખી આ ક્રિયાના કરવાપણામાંથી ધીમે રહીને આવી રીતે આપણે છૂટતા જઈશું. અને મિનેશાનંદજી, આ સંબંધી તમે થોડી વિગત આપો કે કેવી રીતે આપણે જેમ અરીસામાં જોઈએ છે ને તેમ નામ ધારીને જોવાનું. જય છે. એટલે અહીંયા આપણા માટે શું છે, મિનસ જુદો છે અને હું જુદો છું. અરીસામાં પ્રતિબિંબ ને આપણે સામે ઉભેલા બંને કહીએ કે જુદાઈએ, તો કે જુદાઈએ, તો કે હું અહીંયા હું શુદ્ધાત્મા જે ગાદી પર બેઠા હોઈએ તો મિનસ ની બધી ક્રિયાઓ દેખાયા કરે, જોઈ ના પડે. વખતે આવરણ આવી પણ જાય તો એ ખબર પણ પડે કે ભાઈ આ વચ્ચે આવરણ આવી ગયું, વાદળું આવી ગયું, એટલે ત્યાં કોઈ પણ પ્રકારે એ ઉકલતા વ્યવહારની વ્યવહારનું રક્ષણ પણ ના હોય કે ત્યાં એને અનુમોદના પણ ના હોય ભૂલવાળા વ્યવહારને. એટલે બીજી રીતે કહીએ તો ત્યાં છૂટાપણાના વ્યવહારમાં શું હોય કે ત્યાં આગળ પોતે કંઈ પણ કરનારો નથી, પોતે કેવળ જોનારો, જાણનારો છે કે મિનસના ભાગમાં એના અંતસ્કરણમાં શું શું થઈ રહ્યું છે, તન્મયકાપણું જે ઊભું થાય છે એ પણ કોને થાય છે, તો કે મિનસને થાય છે, હું શુદ્ધાત્મા છું. એ જેવું છૂટું પડે એની સાથે અંદર જે કંઈ પણ અભિપ્રાયપૂર્વક ઊભા થયા એ પાછા એના પક્ષમાં બેસીએ ખરા કે ના બેસીએ. એટલે મૂળ વસ્તુ અહીંયા શું છે, કે ભાઈ પૂર્વે જે માલ ઠાંસી ઠાંસીને ભરેલો છે એ બહાર નીકળ્યા કરે. હવે ભરેલો માલ કોનો છે, તો ભાઈ મિનસનો છે, મારો નહીં. એટલે ત્યાં એ જાગૃતિ રહ્યા કરે, એટલે એ છૂટાપણું રહ્યા કરે ત્યાં. કયા હતા, તો કે દાદા આપણ શુદ્ધાત્મા પદમાં બેસાડ્યા, આપણી ખુરશી બતાવી દઈ, આ તમારી ખુરશી છે, આ ખુરશી તમારી નથી. એટલે ત્યાં આપણી સિન્સિયરિટી કોના માટે, તો કે આપણા શુદ્ધાત્મા પદ માટે. એટલે ત્યાં મન વચન કાનો ઉકલતો વ્યવહાર આપણો પણ આવે, સામેની બધી ફાઇલોનો પણ આવે, પણ ત્યાં એ ઉકલતા વ્યવહારમાં પણ સામેની ફાઇલો જે વ્યવહાર કરતી હોય
ત્યારે અંદર અંતસ્કરણ કામ કરે કે ના કરે? તો કે કરે. તે કે અંતસ્કરણ કામ કરતું હોય છતાં પણ દેખાય કે ભાઈ તમે સામેની વ્યક્તિનો વ્યવહાર જે આવ્યો ત્યાં તમે અંદર ઊંચા નીચા થયા, હલી ગયા, મને થયું, મને કહ્યું, ભાઈ વાળાઓ વ્યવહાર કરે છે આવું તો ચાલે જ નહીં, આવું તો કરાય જ નહીં. તે કે હું તમને જાત જાતનું ઊભું થયું એ તમારા ભાગનું છે મિનેશભાઈ, મારા ભાગનું નથી, હું શુદ્ધાત્મા છું. એટલે બીજી રીતે કહીએ તો દાદા ભગવાને બહુ સરસ વાત કરેલી કે બીજું કશું જ ના થાય, છૂટાપણું રહ્યું ના રહ્યું કંઈ પણ થયું તો છેલ્લે કહી દઉં આ ભોય મારું, આ જે કંઈ પણ થયું જે કંઈ પણ કર્યું મેં નથી કર્યું, મારું નથી, આ વ્યવહાર મારો નથી, એ મિનેશનો છે, હું શુદ્ધ આત્મા. એટલે ત્યાં આપણે કપડાં ખંખેરીને ઊભા થઈ ગયા કે મારે કોઈ લેવા દેવા નથી આની જોડે. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે દાદાએ આપણને જે દશામાં બેસાડ્યા છે એના આધારે ફરી એક થવું હોય તો થવા એવું છે નહીં, કોઈ કાર્ય એક થઈ શકે એવું છે નહીં. પણ છતાંય દાદા રેડ સિગ્નલ ધર્યું, તમે જાતે ઉકેલવા પ્રયત્ન કરશો તો ભાઈ અમારી ગેરંટી નથી એમાં, કે આ ઝાડવું નહીં જ ઉખડી જાય નહીં. એટલે એ રેડ સિગ્નલ આપણે દરેકે ધ્યાનમાં રાખવો ઘટે. પણ મૂળ શું છે કે અહીંયા જો આજ્ઞામાં રહીએ છીએ તો એ આજ્ઞાના આધારે ત્યાં છૂટાપણું રાખવું ના પડે, આજ્ઞા છૂટાપણું વર્તાવે, આજ્ઞા તમને વર્તમાનમાં રાખે. ને વર્તમાનમાં રહેવાય કહેવાય તો કે છૂટાપણું હોય ત્યારે. એટલે સિક્કાની બે બાજુ જેવું છે કે ક્યાં તો તમે વર્તમાનતામાં છો તો તમે આજ્ઞામાં જ છો, છૂટા જ છો. હું મિનસ એવું થઈ ગયું તો ત્યાં ભાઈ છૂટા નથી તમે. એટલે ત્યાં એક જાગૃતિ આવરાઈ જાય છે, પાછળથી એક જ્ઞાન હાજર થાય, જાગૃતિ હાજર થાય. એટલે હું મિનસ નથી આ ભાગમાં, આ મિનસના ભાગમાં થયું, મારા ભાગમાં નથી, હું શુદ્ધાત્મા છું, હાજર થઈ જાય કે ના થાય? કે થઈ જાય. એ જેવું હાજર થાય એટલે ત્યાં આપણો પક્ષ છૂટી જાય, ભૂલનો પક્ષ રહે નહીં, મિનસનો પક્ષ રહે નહીં. એટલે ત્યાં આપણને સમજાય કે દાદા ભગવાન જે કહેતા હતા કે ભાઈ અમને જ્ઞાન થયું ત્યારથી અમે એક સેકન્ડ માટે પણ પાછા અંબાલાલ ભાઈ થયા નથી. તો કે એ વસ્તુ અહીંયા આપણને સમજણમાં આવવાની શરૂ થાય. તો કે હું શુદ્ધાત્મા છું એ રે તો ત્યાં પાછું મિનસ થઈ જાય, રજની દાદા થઈ જાઓ પાછા તમે. તો કે ના થાઓ, ના થયા તો ભાઈ તમારી જવાબદારી રહી ત્યાં આગળ, બોજો માથે લીધો આપણે, ટોપી પહેરી લીધી. તો કે ના, તો કે ટોપી પહેરી નહીં, બોજો માથે લીધો નહીં તો ભાર વધે નહીં ને. એટલે શું થયું કે પાટલો ભરેલો માલ સંજોગ સ્વરૂપે આવે ખરો, આવીને શું કહે તો કે આમાં લટકતી સલામ કહીને આગળ જાય. એ સમજી જાય કે ભાઈ અહીંયા આપણી દાળ ગળતી નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બહુ પાકા છે, જ્યાં સુધી એનો પક્ષ લઈએ એનું રક્ષણ કરતા હોઈએ ત્યાં સુધી એ તગડા થાય. એનો પક્ષ લેવાનું બંધ કરી દીધું એટલે એ સમજી જાય કે ભાઈ આ દુકાન આપણે ખાલી કરો, અહીંયા હવે આપણને ખાવા પીવાનું મળતું નથી, આપણે તો અહીંયા દંડા પડે છે, એટલે બીજા જ્યાં આપણને ખાવા પીવાનું આપતો હોય, મીઠાઈ જમાડતા હોય ત્યાં આપણે જઈએ. એટલે પેલા ઘર ખાલી કરીને જતા રહે, આપણે ખાલી કરાવવું ના પડે. એટલે આ વસ્તુ આપણે સમજવાની જોઈએ કે વ્યવહાર ગમતો ના ગમતો, સારો ખરાબ કંઈ પણ થયો, પણ ત્યાં પેલી જાગૃતિ રહી, બે કોના ભાગમાં થયું? તો કે મિનેશ આપ, આ વ્યવહાર કોને કર્યો? મિનેશે કર્યો. તમે કોણ? તો કે હું શુદ્ધ આત્મા છું. તો કે જેવું છૂટું પડ્યું એટલે ત્યાં તમે એનાથી મુક્ત થઈ ગયા. છૂટું પડે છે કે આધાર? તો કે અંદર છૂટું પડી ગયું છે માટે પેલી જાગૃતિ પાછી આવે છે. એ જો છૂટું ના પડ્યું હોય તો એ જાગૃતિ પાછી આવે નહીં. એટલે અહીંયા બીજી રીતે કહીએ તો કે ભાઈ છૂટું પડી ગયું આપણો પુરુષાર્થ નથી,
તો દાદા ભગવાનની કૃપાથી એ પ્રાપ્તિ થયેલી છે આપણને. તો કે હવે આપણી ફરજ શું છે? તો કે એ જ્ઞાનને આપણે સિન્સર રહીએ, એ જ્ઞાનને સિન્સર રહીને આપણે પાછી ભૂલો ઉકલતી હોય તે ઉકલતી ભૂલોનો પક્ષ ના લઈએ, રક્ષણ ના કરીએ. વખત તન્માયકાર પણ ઊભું થઈ પણ જાય, છતાં પણ એ તન્માયકાર થયા પછીથી પણ એનો પક્ષ ના લઈએ પાછા, તો ત્યાં આપણી જવાબદારી માંથી મુક્ત થઈ શકીએ આપણે. ત્યાં ભાઈ ત્યાં તરત દેખાય કે ભાઈ અહીંયા વચ્ચે જાગૃતિ ચૂકી ગયા આપણે, ઉપયોગ ચૂકાઈ ગયો, ચાલો એનું પ્રતિક્રમણ કરો ભાઈ. એટલે બીજી રીતે કહે તો કે આ જેટલા સાધનો છે, પ્રતિક્રમણ છે, સામાયિક છે, છૂટાપણાનો પ્રયોગ છે, એ બધું શું છે? તો કે તમને ચરણ વિધિ છે, સત્સાધનો છે, બધું શું? તો કે તમને જે તે રસ્તે પાછા સંસારમાંથી મોક્ષ બાજુ વારવા માટેની દવાઓ છે. એટલે આમ કહીએ તો અમૃત સંજીવની છે, એટલે એને આપણે એ રીતે સમજીને એનો ઉપયોગ કરતા રહેવાનું છે. એટલે બીજું કશું પણ ના થાય તો છેલ્લે આટલું તો કરી જ લેવું, છેલ્લે કહ્યું એનોય મારું ને. હવે તો આ મોબાઈલના જમાનામાં તો કેવું છે કે તમારે દર 5 10 15 મિનિટે એલાર્મ મૂકવું હોય તો વાગ્યા જ કરી રાખો છો, 24 કલાક. પહેલા એલાર્મ વાગે એટલે આપણે અંદર પ્રશ્ન રાખવા તૈયાર, આ શું કહે છે, ભાઈ તમે કોણ છો, રજની દાદા છો કે શુદ્ધ આત્મા છો, મીનેશ છો કે શુદ્ધ આત્મા છો? તરત પેલું હાજર થાય, ના હું શુદ્ધ આત્મા છું, છું. હું મીનેશ નથી, સંજોગો મીનેશ આજે, હું શુદ્ધ આત્મા છું, ભરેલો માલ બધો મીનેશ, હું શુદ્ધ આત્મા છું. એટલે ત્યાં ભરત રાજા તો કોઈ નોકર રાખવો પડે કે 10 15 મિનિટે પેલો બેલ માર્યા કરે, ભરત છે છે છે. આ સ્માર્ટફોન ના જમાનામાં સારું છે, આપણો વગર પૈસા નોકર મળી જાય. એટલે આટલી ગોઠવણી કરી લેવાની આપણે. અંદર પ્રજ્ઞા શક્તિ એવી છે કે એ તમને જાગ્રત કર્યા જ કરે, પણ ક્યાં સુધી ચેતવ્યા કરે? કે જ્યાં સુધી આપણે સાબર સાબર કરતા હોય ત્યાં સુધી ચેતવ્યા કરે. પછી આભરવાનું બંધ કરે તો પછી એ કે ખાવ, ત્યારે આપણે માર ખાવાની ઈચ્છા થઈ તો ભલે થોડો માર ખાઈ આવવા, તો થાકીને પાછા તો આવવાના છે, જવાના ક્યાં છે? રાઈટ. આજા ફસા જેન કંપનીમાં છે એટલે બીજો તો જવા એવું છે નહીં, રાઈટ. મને ફાવે કે ના ફાવે, આ ટોળા સિવાય મારો ઉદ્ધાર થવાનો જ ખરો. નો વે. તે કે અંદર આખું કરેક્ટ. સમજણમાં રહે કે જ્યાં મારો ઉકેલ અહીંયા આ ટોળામાં જાવો, મને ફાવે કે ના ફાવે, તો પ્રોબ્લેમ રહે જ નહીં પછી કોઈની જોડે. બધા નિમિત્તો મને ઉપકારી જ દેખાય ત્યાં. એટલે દરેક નિમિત્ત શું કરે છે કે તમને છૂટાપણાનો અનુભવ કરવા માટે આવે. મિનેશની ગાદી પર બેહાડવા નથી આવતા, એ જાગ્રત કરવા છે કે ભાઈ તમે અમારો ઉકેલ લાવો ને અમને મુક્ત કરો, તમારે છૂટા ના થોત કે અમારે તો છૂટવું છે. પણ એ છૂટ એટલે આપણે છૂટા કે બંધાયા? તો કે છૂટીએ, પણ છૂટાય ક્યારે? તો કે ત્યાં પેલી જાગૃતિ રહે ત્યારે. તો કે હું શુદ્ધાર્થ ભાઈ આ સંજોગો મિનેશ ના છે મહારાની, એટલે આટલું આપણે જોઈ લેવાનું, તો એ કોઈ જગ્યા પ્રોબ્લેમ થાય નહીં ને. બરાબર. પરફેક્ટ. એક સૂત્ર સૂત્ર છે તે આપણે જરા જોઈએ. આપણે હા એક જ મિનિટ, હું કોલ અપ કરું છું.
મૂંઝાય છે, હા બોલો, કયો નંબર લેવાનો છે? ત્રણે ત્રણે છે, ત્રણે ત્રણ જોવાના છે. એને રિલેટેડ જ છે. હા વાંધો નહીં, ઉપયોગ ઉપયોગમાં રહ્યો તે કેવો જ્ઞાન. એટલે આ આ જે ઉપયોગ ઉપયોગમાં રહ્યો એ શું થાય કે દરઅસલ આત્માની દશાની વાત છે. કે અત્યારે અત્યારે આપણે જે ઉપયોગ છે, આપણો ઉપયોગ કેવો હતો કે હું શુદ્ધાત્મા છું, એ દશામાં રહીને આપણે ફોકસ કોની પર રાખ્યો હતો કે ફાઇલ નંબર એક ઉપર. ને ઉપયોગમાં ઉપયોગ એટલે શું તો કે હું શુદ્ધાત્મા છું, એને એની પર ઉપયોગ પાછો મિનેશની ઉપર ઉપયોગ, એની પર હું શુદ્ધાત્મા છું, અને પાછું ત્યાં દરઅસલ નિરાલંબ દશાવાળો ઉપયોગ. એટલે એ નિરાલંબ દશા ત્યાં ખુલ્લી થઈ તો કોઈ પણ સંજોગો પર આધાર રહ્યો નહીં, કે ત્યાં એ કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય, એ કેવળ જ્ઞાનની દશા. મને એવું સમજાયું. દીપકાનજી કઈ કેવું છે એમાં? બરાબર છે. પહેલો ઉપયોગ જે છે તે મૂળ આત્માનો છે, એટલે આ બાજુનો ફર્સ્ટ જે ઉપયોગ. બીજો ઉપયોગ છે તે આપણી અંતરાત્મા દશાનો છે. એ ખબર પડી? બરાબર, એટલે આખું ફિટિંગ થઈ જાય છે. એટલે એ ભૂમિકા અને આ ઉપયોગ, ઉપયોગમાં રહ્યો તે કેવળ જ્ઞાન જે કીધું છે, ઉપયોગ ઉપયોગમાં રહેવું, આપણો ઉપયોગ ઉપયોગમાં રહેવું, એ વિજ્ઞાન સ્વરૂપ આત્મા આપણને પ્રાપ્ત કરાયો છે ખરેખર. એક મિનિટ, આપણે છે ને ત્રણે જોઈ લઈએ, પછી એમાં છેલ્લામાં પણ સરસ છે. એટલે ઓકે. બીજું કેવળ જ્ઞાન એટલે જ્ઞાન સિવાય બીજા કોઈમાં નહીં. કેવળ જ્ઞાન એટલે જ્ઞાન સિવાય બીજા કોઈમાં નહીં, એટલે બીજા કશામાં જ નહીં, બીજામાં માન્યતા નહીં ને જ્ઞાનમાં નહીં, એટલે બીજા કશામાં માન્યતા પણ નહીં, ફેન્ટાસ્ટિક. બીજા કોઈ પ્રકારના જ્ઞાનમાં પણ નહીં. જ્ઞાન જ પ્રકાશ. એટલે ત્યાં પ્રકાશ કયો? જ્ઞાન 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 જ જ્ઞાન જ હા, જ્ઞાન એટલે સિવાય બીજું કશું. જ્ઞાન જ પ્રકાશ, એટલે કેવળ પ્રકાશ. એટલે બીજી રીતે કહીએ તો કે હું કે આપણે કહીએ હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધ, તો કે ભાઈ ચૈતન્ય સિવાય બીજું કોઈ એનું પરમાણુ જ નહીં. એમ હવે આ કહેવાય તો કીધું અહીંયા કરેક્ટ. જ્ઞાને કહ્યું તો કે એ જ્ઞાન જ્ઞાન સિવાય કશું જ નહીં, એ જ પ્રકાશ છે, બીજો કોઈ પ્રકાશ નહીં. કરેક્ટ. હવે પહેલું, ધર્મ ધર્મ આત્મા, અધર્મને ધક્કા મારે અને ધર્મને સંગ્રહ, એ ધર્મ અધર્મ સહિતનો આત્મા એમ, એ સંસાર પર આપે. જ્ઞાન ઘન આત્મા એટલે રિયલ અને રિલેટિવ નું જ્ઞાન હોય તે, વિજ્ઞાન ઘન આત્મા એટલે એબ્સોલ્યુટ કેવળ, અમે વિજ્ઞાન ઘન આત્મામાં બેઠેલા છીએ. એટલે ધર્મ ધર્મ આત્મા એટલે જીવાત્મ દશાની આખી વાત કરી. જ્ઞાન ઘન આત્મા, જ્ઞાન ઘન આત્મા એટલે આપણી મહાત્માઓની દશાની વાત કરી. હું શુદ્ધાત્મા છું એ ઇન્ટરિમ ગવર્મેન્ટ વાળી. દાદા ભગવાનની દશા કેવી, તીર્થંકરોની દશા કેવી, તો વિજ્ઞાન ઘન આત્મા એટલે એબ્સોલ્યુટ કેવળ, તો કે એ પોતાના કેવળ જ્ઞાન પ્રકાશમાં જ હોય, એમને એ સિવાય બીજું કશું હોય જ નહીં. ત્યાં આગળ આપણે ફાઇલોનો સંભાવ નિકાલ કરવો પડે, આપણે આજ્ઞા પાળવી પડે, પણ દાદાને તીર્થંકર આજ્ઞા વર્તી હતી, એમને પાળવી નથી પડતી. એટલે એબ્સોલ્યુટ એટલે શું થાય કે એમની વર્તનામાં આવી ગયેલું છે, જ્ઞાન સંપૂર્ણ એમના ચારિત્રમાં છે. એટલે જ્ઞાનની બહાર એક અંશ છે, એટલે એક પરમાણુ એમના જ્ઞાનની બહાર નથી. કઈ કહું છું દીપકાનજી? એટલે આપણે શું કહીએ, ધર્મ ધર્મ આત્મા, અધર્મ ને ધક્કા મારે એટલે
અશુદ્ધ સુભાષ તો છે જ, પણ અશુભ, અશુભને ધક્કા મારે અને શુભમાં રહે, બરાબર ધર્મને છે. સંગ્રહે, ધર્મમાં રહે, એ સંસાર ફળ આપે એટલે જ્યાં પાપ પુણ્ય રહ્યા કરે. હવે આ બરાબર. આપણી ભૂમિકા નથી, એ એ આપણી જીવાત્મા દશા ભૂમિકા, કેને એટલા માટે. હા કરેક્ટ, એ આપણી ભૂમિકા નથી. હવે આ ત્રીજી વાત જે છે ને, તે આખી આપણી, આ બીજી વાત જે આપણી ભૂમિકા છે આજની, અને એ જ્ઞાન ઘન આત્મા એટલે પુરુષાર્થમાં આવેલા આપણે અંતરાત્મા દશા, કે જે રિયલ અને રિલેટિવ નું જ્ઞાન હોય તે, એટલે રિયલ અને એટલે રિલેટિવ રિયલ ને છૂટું પાડ્યા કરીએ છીએ આપણે હમણાં, એટલે કે રિલેટિવ ઓળખ, રિલેટિવ ને ઓળખવાનો, રિલેટિવ ને સમજવાનો કે કઈ રીતે રિલેટિવ જ છે, એટલે કે રિલેટિવ એટલે કે જેમાં મારું કરવા પણ કશું નથી, રિલેટિવ એટલે પોતે સ્વયં ક્રિયાકારી છે, કાર્ય કર્યા જ કરે છે, વ્યવસ્થિત સમજાતું જાય છે. આ બે રિલેટિવ રિયલ ના ઉપયોગ થી કાર્ય એટલે વ્યવસ્થિત શક્તિ સમજાતી જાય. દાદા કે અમે વ્યવસ્થિત શક્તિ સમજી લીધી એટલે આ આ આ બીજો ભાગ છે ને, તે જબરજસ્ત પુરુષાર્થની ભૂમિકા છે આપણે. એટલે ચર્નિંગ નો ભાગ છે. યસ યસ, અને એમાં તપ થાય છે, અહીંયા તપ થાય છે, બરાબર. અને વિજ્ઞાન ઘન આત્મા એ આ બીજી બાબત, બીજો પુરુષાર્થ પરિણામ પામેલો એટલે હવે સિદ્ધ થયેલું રિલેટિવ ડ્યુઅલ એટલે જ્ઞાન આજ્ઞા સિદ્ધ થયેલી, એ વિજ્ઞાન ઘન આત્મા એટલે એબ્સોલ્યુટ કેવળ, અમે વિજ્ઞાન ઘન આત્મામાં બેઠા છીએ એટલે શું કહે કે હવે અમારો કોઈ વ્યવહાર રહ્યો જ નહીં, બરાબર. જે રહ્યો તે આ ઔપચારિક અને કલ્યાણ પૂરતો જ દેખાય છે, એટલે એમણે સસ્પૃ નિસ્પૃ કીધું. સસ્પૃ આત્મા માટે, સ્પૃહા એટલે આત્મા માટે બધું કરવા તૈયાર, અને અનાત્મા ભાગમાં એ ગમે તેવો હોય, ગમે તેવા હે ચોરી કરતો હોય, ગમે તેવું હોય કે મને ભેગો થયો ને તે કે એને હું ભગવાન બનાવી શકું, અને એમના બધા પ્રયત્ન હોય એટલે અને નિષ્ઠુ છતાં, એટલે ત્યાં આગળ ઉપેક્ષા ભાવ હોય, હા કરેક્ટ કરેક્ટ, પણ બહુ ત્યાં જબરદસ્ત. એટલે ત્યાં ત્યાંનો વિરોધ કે વિરાધના ના હોય. હા કરેક્ટ, એ તો પ્રશ્ન જ આવે નહીં. વિરોધ તો આપણે, વિરોધ તો એટલું બધું સામાન્ય કહેવાય, પણ આપણે જોઈએ છે કે કેટલી વખત આપણી અંદર પણ એ વિરોધનો ભાગ કામ કરતો હોય છે, કે હું તમારી જોડે શું કહેવાય, હું તમારી જોડે સહમત નથી એમ કરીને. આપણને સંબંધ નથી, આખી વસ્તુ અલગ થઈ, ને વિરોધ પાછી વસ્તુ અલગ થઈ જાય. એ બરાબર, પણ સહમત, ત્યાં ત્યાં તમે સંમત થતા, એટલે એ જે ભૂલવાળો ભાગ છે, ભૂલવાળા ભાગ જોડે આપણે સંમત થતા નથી. રાઈટ વિરોધ એટલે તમે ત્યાં નેગેટિવ થાવ, એ સંમત થતા નથી, એમાં તો નેગેટિવ નથી થતા, રાઈટ, પણ તમે નેગેટિવ ભાગ જોડે એગ્રી નથી થતા. એટલે કરેક્ટ, જે જે લોકનિંદ્ય વ્યવહાર છે, તો જગતને માન્ય વ્યવહાર નથી, તો કે માન્ય એ અમાન્ય વ્યવહાર છે, એ અમાન્ય વ્યવહારને અમે ટેકો આપતા નથી, એના પક્ષમાં બેસતા નથી. ભલે તમારો વ્યવહાર છે એનો અમને વાંધો નથી, પણ અમને અમારા એ વ્યવહારને અમે ટેકો નથી આપતા, અથવા રાઈટ. તેને ત્યાં આપણે દોષિત પણ નથી જોતા. કે દાદા ભગવાન તીર્થંકરો જે રીતે જોયે, શું કે આ પ્રાકૃતિક ગુણો છે અને આ પ્રાકૃતિક ભૂલ છે. રાઈટ, પ્રાકૃતિક ભૂલ એટલા શું છે? તો કે પાટલી ભૂલનું પરિણામ છે, અત્યારની ભૂલ નથી. ખોટું બીજ બરાબર. નાખેલું હતું પૂર્વે, એનું અત્યારે પરિણામ આવ્યું. આજે બીજી વાત આવે છે ને, કેવળ જ્ઞાન, જ્ઞાન સિવાય બીજા કોઈમાં નહીં, એટલે બીજામાં માન્યતા નહીં ને, જ્ઞાનમાં ને, જ્ઞાનમાં નહીં, એટલે એટલે આપણે કહીએ ને કે કોઈ માન્યતા નહીં અને જ્ઞાનમાં નહીં, એટલે બીજી કોઈ એ આખી એમાં, બીજા બીજા નેગેટિવ જ્ઞાનમાં નહીં, એટલે હા માન્યતા વાળા હા જ્ઞાનમાં નહીં. જ્ઞાન જ જબરજસ્ત. એટલે આ આપણી જે કહે ને કે જેમ આપણે બ્રહ્મચર્યની શું કહેવાય, વર્ત્યું કહેવાય કોને, તો કે બ્રહ્મચર્યનો એ પક્ષ નહીં અને અબ્રહ્મચર્યનો એ વિરોધ નહીં, બરાબર છે. અને એ આખી ભૂમિકા આખી એટલે સહજતામાં જાય છે એટલે એ ભૂમિકા. ત્યાં 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 અબ્રહ્મચર્યના પક્ષમાં ના હોય, વિરોધ નહીં એવું નહીં, પક્ષમાં ના હોય.
હા એટલે અબ્રહ્મચર્યનો પક્ષ નહીં અને બ્રહ્મચર્યનો પક્ષ નહીં, કારણ કે પોતે બ્રહ્મ સ્વરૂપ થયેલા છે. પોતે નિરંતર બ્રહ્મમાં જ રહે છે, કરેક્ટ કરેક્ટ, ને એટલે એ જ્ઞાન જ. એ એ બ્રહ્મચર્ય, એ બ્રહ્મચર્ય દરાસર. કરેક્ટ, જ્ઞાન જ. એટલે આખી આ ભૂમિકા, એટલે આપણે જે હમણાં જે સામાન્ય રીતે પ્રયોગ રાખ્યો છે એને આપણે થોડો આવી રીતે વિસ્તાર કર્યો કે કેવી બરાબર, રીતે એ ભૂમિકા આપણને આમાં લઈ જાય છે, જે આપણને એમાં મૂકી દીધેલા છે. પણ આ કારણ કે હજી આપણો વ્યવહાર ચોખ્ખો કરવાનો બાકી છે, એટલે આ બીજું ધોરણ જે છે ને આપણું એમાં છે. ચાલો ખરેખર સેકન્ડ. એટલે આ, હા હવે આપણે એમ કહીએ ને કે પહેલું તો કે એ તો અજ્ઞાનીનું રહ્યું, જીવાત્માનું રહ્યું, એ આપણને લાગુ પડતું નથી. એટલે જે જે આપણે એમ કહીએ કે જે પહેલા ચરણની વાત છે ને, 12મા ગુણસ્થાનના પહેલા ચરણની વાત, પુરુષાર્થની ભૂમિકા, એ આપણે એ જેટલો પ્રમાણવાળો ભાગ છે તેને ઓગાળવાના પુરુષાર્થમાં છીએ. દાદાનો પ્રમાણ છૂટી ગયો, ચોખ્ખો થઈ ગયો, એટલે નિરંતરનો શુદ્ધ ઉપયોગ. બરાબર, અપ્રમત્ત છે, અપ્રમાદ વગર નીચે. હવે આપણે કહીએ કે હવે આવી ભૂમિકામાં આપણે મુખ્યા છે, તો આપણે અહો અહો થાય દાદા માટે કે શું વાત છે, કશી કે ને લાયકાત નહીં, કશું નહીં. પણ તો હવે એ કે ને બસ દાદા પતી ગઈ વાત, એ રીતે જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ, આપણો ટાઈમ થઈ ગયો છે.